ગુજરાતના ખૂણે ખૂણેથી કપાસ વાવતા ખેડૂત મિત્રોના ફોન છે તે આવી રહ્યા છે કે પરાશરાભાઈ બીજા ફ્લાવરિંગ સ્ટેજમાં જે ઝીંડવા બંધાણા તેમાં ગુલાબી ઈયળ છે તે જોવા મળી રહી છે તો આનું નિયંત્રણ અમે કઈ રીતે કરી શકીએ ખેડૂત મિત્રો આપણે લીલી ઈયળ છે કે લશ્કરી ઈયળ છે તેનું નિયંત્રણ આપણે થોડી ઘણી ટેકનિકો અપનાવીને કરી શકતા હતા પરંતુ ગુલાબી ઈયળમાં ઘણી બધી ટેકનિકો છે તે કહેવાય ને કે નિષ્ફળ પુરવાર થઈ છે ફ્લોપ ગઈ છે છતાં પણ ફેરોમેન ટ્રેપ છે આ ઉપરાંત છૂટાછવાઈયા નોન બીટી કપાસિયાનું વાવેતર છે આ ઉપરાંત પ્રકાશ પિંજર જેવી ટેકનિકો અપનાવીને થોડી ઘણી રાહત છે તે ચોક્કસ મળે છે પરંતુ લીલી ઈયળમાં આપણને ખબર છે કે લીલી ઈયળના ફૂદા છે તેને કેસરી ફૂલ પ્રત્યે ગજબનું આકર્ષણ હોય છે કેસરી ફૂલો હોય તો તેના ઉપર જ ઈંડા છે તે લીલી ઈયળના ફૂદા મૂકતા હોય છે આના માટે આપણે કપાસના ખેતર ફરતે ગલગોટા વાવી દઈએ તો પણ ઘણા બધા ફૂદા છે તેમાં ઈંડા મૂકીને આપણે નાશ કરી શકીએ આ ઉપરાંત લશ્કરી ઈયળનું પણ આપણે નિયંત્રણ છે તે આડકતરી રીતે મેળવતા હતા કે ખેતરના ફરતે દિવેલાનું વાવેતર આપણે સેઠા પાડે કરી દઈએ તો આપણને ખબર જ છે કે લશ્કરી ઈયળના ફૂદા છે તે દિવેલીના પાન ઉપર ઈંડા મૂકવાનું વધુ પસંદ કરે હવે આવા ઈંડા કે ઈયળના સમૂહવાળા પાન છે તે દિવેલામાંથી એકઠા કરીને આપણે નાશ કરીને લશ્કરી ઈયળના ફુદાનું નિયંત્રણ મેળવી તો લશ્કરી ઈયળ ઓછી આવે આવી ઘણી બધી ટેકનિકો આપણે બીજી ઈયળોમાં અપનાવીને સારો એવો ફાયદો મેળવતા હતા પરંતુ ગુલાબી ઈયળની ઘણી બધી અવસ્થાઓ હોય ખેડૂત મિત્રો તેનું નિયંત્રણ કરવું આપણા માટે ઘણું જ મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે ખેડૂત મિત્રોને સૌથી વધારે ચિંતા હોય તો ગુલાબી ઈયળની છે કારણ કે ગુલાબી ઈયળ છે તેને દવાઓ છે તે પણ લાગુ નથી પડતી કારણ કે ઝીંડવાની અંદર ચાલી જાય પછી તમે ગમે તેટલી મોંઘી દાટ જંતુનાશકોના છંટકાવ કરો છતાં પણ એટલું બધું નિયંત્રણ છે તે આપણે ગુલાબી ઈયળમાં નથી મેળવી શકતા છતાં પણ ખેડૂત મિત્રો તમે ખાસ કરીને જે આપણે સામાન્ય જંતુનાશકોના જે રિઝલ્ટ મળે છે તે મોંઘા ભાવની જંતુનાશક દવાઓમાં પણ નથી મળતું તેવી અનેક દવાઓની આપણે અનેક વિડીયોમાં વાત કરતા જ આવી છે કે પ્રોફેનોફોસ છે અથવા પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન અથવા ક્વિનાલ્ફોસ છે કે ક્વિનાલ્ફોસ અને સાયપરમેથ્રિન આ ઉપરાંત ક્લોરો સાયપર છે આવા જંતુનાશકો જે ખાસ કરીને સિન્થેટિક પાયરેથોલ્સ ગ્રુપ અને ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની જે સસ્તી કિંમતમાં મળે છે તેના દિવસના ગાડે ચાલુ રાખી તો ખેડૂત મિત્રો આપણને ઘણો બધો ફાયદો છે તે હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો એ ઊંચા મોંઘા ભાવના જંતુનાશકોના પણ ટ્રાય છે અખતરાઓ છે તે કરી લીધા છે ખાસ કરીને ઇન્ડોક્સા કાર્બ છે આ ઉપરાંત સ્પીનો છે આ ઉપરાંત એમાં મેક્ટિન બેન્જો છે આવા ઘણા બધા ઊંચા ભાવમાં મળતા જંતુનાશકોના છંટકાવ પણ ખેડૂત મિત્રોએ કરી લીધા છે છતાં પણ ધાર્યું રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રોને નથી મળતું ત્યારે ખેડૂત મિત્રો આપણો ખેતી ખર્ચ ન વધે અને ગુલાબી ઇયળની સાથે સાથે આપણે ચુસ્યા પ્રકારની જીવાતોનું પણ સમયસર નિયંત્રણ કરી શકીએ એટલા માટે ખેડૂત મિત્રો આપણે ફોસ અને સાયપરમેથ્રિનનું મિશ્રણ આવે છે અથવા ક્લોરો સાઇપર છે અથવા ક્વિનાલ સાયપર છે આવી રનિંગ કે જે સસ્તી કિંમતમાં મળતા જંતુનાશકોના છંટકાવ આપણે વારાફરતી ચાલુ રાખીએ તો ઘણું બધું નિયંત્રણ ગુલાબી ઈયળની સાથે સાથે ચૂસ્યા પ્રકારની જીવાતોનું પણ આપણે ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકીએ અને આપણો ખોટો ખેતી ખર્ચ છે તે પણ બચી જાય આની પરફેક્ટ સ્પેશિયલ સોલ્યુશન લાવે તેવી જંતુનાશક દવા હજુ સુધી ખેડૂત મિત્રો ગુલાબી ઈયળમાં શોધાણી ન હોવાથી કામ આપતી ન હોવાથી આપણે ખોટા મોંઘા દાટ ઊંચા ભાવમાં મળતા જંતુનાશકોથી બચીને આવા નોર્મલ કે જે સસ્તી કિંમતમાં રનિંગ આપણા જે જંતુનાશકો મળે છે જેમ કે આપણે વાત કરીએ કે પ્રોફેન અને સાયપર મેથ્રેનનું મિશ્રણ ક્વિનાલ સાયપર ક્લોરો સાઇપર આવા જંતુનાશકોના વારાફરતી છંટકાવ કરી તો પણ આપણને ઘણો બધો ફાયદો છે તે ગુલાબી ઇયળમાં અને ચૂસિયા પ્રકારની જીવાતોમાં મેળવી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી કારણ કે અમારો જેટલો અનુભવ છે તેનાથી ડબલ અનુભવ તમારો હશે અને અમારાથી પણ વધારે માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જંતુનાશક દવાઓનું અને ગુલાબી ઈયળનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેની માહિતી છે તે કોમેન્ટમાં લખી શકો છો આપણો હેતુ ખેડૂત મિત્રોનો ખેતી ખર્ચ છે તે અટકે અને સારામાં સારું કપાસનું ઉત્પાદન લેતા થાય ગુલાબી ઈયળ જ નહીં ફૂગના રોગો છે ચુસિયા પ્રકારની જીવાતોનું સમયસર નિયંત્રણ કરી જાણે અને કપાસના ખૂબ સારા બજાર ભાવો મેળવી કપાસની ખેતીમાં ખૂબ આગળ વધે તેવો અમારો ઈરાદો છે તે ખેડૂત મિત્રો હર હંમેશ રહ્યો છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો